ધારો કે મિત્રો, આપણે એક બહુપદી પી ઓફ એક્સ ઇક્વલ ટુ એક્સ પ્લસ ટુ લઈએ. તો આ બહુપદીની કઈ વેલ્યુ માટે ઇક્વલ્સ ટુ ઝીરો થશે? ધેટ મીન્સ કે જો એક્સ પ્લસ ટુ ઇક્વલ્સ ટુ ઝીરો હોય તો એક્સ ઇક્વલ ટુ માઇનસ ટુ. તો આ જે એક્સ ઇક્વલ ટુ માઇનસ ટુની વેલ્યુ છે એ આ સમીકરણ એક્સ પ્લસ ટુ ઇક્વલ ટુ ઝીરોનું બીજ કહેવાય. એટલે કે પી ઓફ એક્સની જગ્યાએ માઇનસ ટુ મૂકીએ તો અહીંયા એક્સની જગ્યાએ માઇનસ ટુ પ્લસ ટુ, ધેટ મીન્સ ઝીરો. એટલે કે એવું કહી શકાય કે પી ઓફ માઇનસ ટુ ઇક્વલ ટુ ઝીરો. એટલે કે એક્સ પ્લસ ટુ એ પી ઓફ એક્સનો એક અવયવ છે. પી ઓફ એક્સનો એક અવયવ એક્સ પ્લસ ટુ છે. આપણે બીજી એક વાત કરીએ, પી ઓફ એક્સ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર માઇનસ નાઇન લઈએ. આ પણ એક બહુપદી છે. આ બહુપદીના બીજ શોધવા છે તો આપણે સૌ પ્રથમ આના બરાબર ઝીરો લઈએ. ધેટ મીન્સ હવે હું આ સાઈડ એક્સ સ્ક્વેર માઇનસ નવના અવયવ પાડું છું તો એ અવયવ થશે એક્સ માઇનસ થ્રી ઇન્ટુ એક્સ પ્લસ થ્રી ઇક્વલ્સ ટુ ઝીરો. અહીં જોઈ શકો છો કે બે કાઉન્સ ઇક્વલ્સ ટુ ઝીરો ગુણાકારની અંદર હોય તો એનો મતલબ થાય આઈધર એક્સ માઇનસ થ્રી ઇક્વલ્સ ટુ ઝીરો ઓર એક્સ પ્લસ થ્રી ઇક્વલ્સ ટુ ઝીરો. ધેટ મીન્સ એક્સ ઇક્વલ ટુ થ્રી ઓર એક્સ ઇક્વલ્સ ટુ માઇનસ થ્રી. ધેટ મીન્સ એક્સ ઇક્વલ ટુ થ્રીને આપણે અહીંયા મૂકી દઈએ પી ઓફ એક્સની અંદર તો પી ઓફ થ્રી ઇક્વલ્સ ટુ ઝીરો. આઈધર અહીંયા પણ આપણે એ જ રીતે મૂકી દઈએ તો પી ઓફ માઇનસ થ્રી ઇક્વલ્સ ટુ ઝીરો. ધેટ મીન્સ એક્સ માઇનસ થ્રી ઓર એક્સ પ્લસ થ્રી એ પી ઓફ એક્સનો એક અવયવ છે. એક્સ માઇનસ થ્રી ઓર એક્સ પ્લસ થ્રી એ પી ઓફ એક્સનો એક અવયવ છે. તો મિત્રો, અહીંયા જે આપણે અવયવ વિશેની વાત કરેલી છે, એક્સ પ્લસ ટુ એ પહેલી બહુપદી એક્સ પ્લસ ટુ ઇક્વલ્સ ટુ ઝીરોનો અવયવ થાય છે અને બીજામાં એક્સ માઇનસ થ્રી અને એક્સ પ્લસ થ્રી એ પી ઓફ એક્સ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર માઇનસ નાઇનના અવયવ બને છે. તો આ પ્રકારે જે અવયવો શોધવાની ક્રિયા છે મિત્રો, એ અવયવોના પ્રકારને આપણે શેષ પ્રમેય કહીએ છીએ. તો આજે આપણે આ વિડીયોની અંદર શેષ પ્રમેય વિશે વાત કરવાના છીએ. આ પ્રકારના અવયવ છે એ ધોરણ 9થી લઈને ધોરણ 12 સાયન્સ સુધી દરેક ચેપ્ટરની અંદર ઉપયોગમાં આવે છે અને મોટાભાગે વિદ્યાર્થીઓ સમજવામાં જ મોટાભાગની ભૂલો કરતા હોય છે, જેને પરિણામે શેષ પ્રમેયના અતિશય સહેલા કહી શકાય એવા દાખલા બાળકો સહેલાઈથી ગણી શકતા નથી. આ વિડીયોની અંદર આપણે શેષ પ્રમેયના દાખલાઓ ખૂબ જ સરળ રીતે કઈ રીતે ગણવા જોઈએ તે શીખવાના છીએ. આપણે આગળ જઈએ મિત્રો. આગળ હવે આપણે એક સરસ મજાનું ઉદાહરણ લઈએ છીએ. આ ઉદાહરણની અંદર હું અત્રે એક એક્ઝામ્પલ 1માં વાત કરું છું. એક દાખલાની પી ઓફ એક્સ ઇક્વલ ટુ એક્સ ક્યુબ માઇનસ ફોર એક્સ સ્ક્વેર પ્લસ ફોર એક્સ માઇનસ 1. હવે મારે મિત્રો આ જે બહુપદી છે એના અવયવ પાડવા છે. શેષ પ્રમેયનો ઉપયોગ આપણે અવયવ પાડવા માટે જ કરીએ છીએ. અવયવ પાડવા માટેની એક ખૂબ જ સરળ અને સાદી પદ્ધતિ અને પ્રચલિત પદ્ધતિ છે. તો જ્યારે મિત્રો આપણી સામે
ટૂંકી બહુપદી ન હોય અને જ્યારે 3 પાવરની કે 4 પાવરથી શરૂ થતી બહુપદીઓ આવી જાય અને જેમાં પદાવલી છે એ લાંબુ સ્વરૂપ પકડી લે છે, ત્યારે મિત્રો આપણે આ પદાવલીઓને કઈ રીતે સોલ્વ કરવી જોઈએ તેની આપણે ટેકનિક શીખીએ છીએ. તો આ દાખલાનો હું સોલ્યુશન કંઈક આ રીતે મેળવીશ. તો સૌથી પ્રથમ જ્યારે તમારી સામે આવી પદાવલીઓ આવે ત્યારે તમારે દરેક પદાવલીઓના અગ્ર સહગુણકોનો સરવાળો કરવાનો રહેશે. અગ્ર સહગુણકોનો સરવાળો, તો આ સરવાળો આપણે જોઈએ. સૌ પ્રથમ આપણું જે પદ છે એક્સ ઘન, એનો સહગુણક કંઈ નથી, મતલબ 1 છે. ત્યાર પછી જે બીજું પદ છે એક્સની -2 ઘાત, એનો સહગુણક તમે જોઈ શકો છો નિશાની સાથે -4 છે. ત્યાર પછી x^1 પાવર છે, એનો સહગુણક તમે જોઈ શકો છો +4 છે. અને ત્યાર પછી લાસ્ટમાં જે કંઈ અચળ પદ આવેલું હોય એ અચળ પદને આપણે એ જ પોઝિશનમાં મૂકી દઈએ તો અહીંયા તમે જોઈ શકો છો કે આ સહગુણકોનો સરવાળો છે એ 0 થાય છે. તો મિત્રો, જ્યારે સહગુણકોનો સરવાળો છે એ 0 થતો હોય, દેટ મીન્સ તમારે એક વસ્તુ ડિફાઇન કરી લેવાની કે એ પદાવલીમાં x-1=0 એનો અવયવ થાય છે, એક સામાન્ય અવયવ થાય છે. એટલે કે આ પદાવલીની અંદર જો તમે p(1) મૂકી દેશો તો તમે સરળતાથી જોઈ શકો છો આપેલી પદાવલી, આપણી પહેલું પદ છે x નો ઘન, ત્યાં હું 1 મૂકું છું એટલે 1 નો ઘન માઇનસ 4 ઇન્ટુ 1 નો સ્ક્વેર +4 × 1 -1, આનું સાદરૂપ દઈએ મિત્રો તો 1 નો ઘન 1 - 4 × 1 નો વર્ગ એટલે 4 + 4 = 4 - 1, તો અહીંયા આપણને 0 મળે છે. દેટ મીન્સ p(1) = 0 થયેલ છે, એટલે x-1 એ આ પદાવલીનો સામાન્ય અવયવ છે. આટલું તો તમે 100% તમારા ક્લાસની અંદર પણ શીખેલા હશો, પણ આજે જે આપણે એક પદ્ધતિ જોઈએ છીએ બોક્સ દ્વારા આ પદાવલીના અવયવ પાડવા, એ ઘણી બધી જગ્યાએ આ પદાવલીથી આ પદ્ધતિથી અવયવ પાડવામાં આવે છે, તો ઘણી બધી જગ્યાએ બાળકોને આ પદ્ધતિ વિશેની ખબર જ હોતી નથી. તો એવા બાળકો માટે ખાસ કરીને આ વિડીયો છે. તો આપણે આગળ શરૂ કરીએ છીએ, કન્ટિન્યુ રાખીએ છીએ. તો સૌ પ્રથમ હવે આપણે આ જે દાખલો ગણવો છે તો એમાં જે મેં સહગુણકો અહીંયા તમારી સામે લીધેલા હતા એ સહગુણકો હું અલગ અલગ લખવાનો પ્રયત્ન કરીશ. તો પહેલો જે સહગુણક આપણો છે એ 1 છે, તો હું અહીંયા અત્યારે મિત્રો 1 લખી નાખીશ. ત્યાર પછી બીજો સહગુણક છે એ -4 છે, તો અહીંયા હું -4 લખી નાખીશ. ત્યાર પછી ત્રીજો જે સહગુણક છે એ +4 છે, તો હું અહીંયા +4 લખી નાખું છું. અને ત્યાર પછી અંતિમ અચળ પદ આપણું -1 છે, તો અહીંયા આપણે -1 લખી નાખીએ છીએ. હવે મિત્રો આપણે કેટલીક લાઇન્સ કરીએ છીએ. તમે જોઈ શકો છો કે અહીંયા હું કેટલીક લાઇન્સ તમારી સામે બનાવી રહ્યો છું. આ લાઇન્સ આપણે એક કોષ્ટક બનાવવાનું છે અને આ કોષ્ટકની અંદર આપણે કેટલીક કિંમતો મૂકવાની છે અને આ કિંમતોની મદદથી આપણે અવયવ પાડવાના છે. તો આ કોષ્ટક આ પ્રકારે તૈયાર થઈ ગયું છે મિત્રો. એમાં અહીંયા તમે જે આ જોઈ રહ્યા છો એને હું ડ્રાઈવર સીટ તરીકે સંબોધન કરું છું. તો આ જગ્યાને સૌથી પહેલાં આપણે ડ્રાઈવર સીટ કહેશું. અહીંયા સૌથી પ્રથમ એક કિંમત મૂકવાની હોય છે, અને આ કિંમત શું મૂકવાની હોય છે તો અહીંયા મિત્રો આપણે જે અવયવ સામાન્ય કાઢેલો છે એ x-1=0 અવયવ આપણો સામાન્ય છે. તો આમાંથી એક્સની વેલ્યુ થશે, 1 જમણી બાજુ જશે એટલે 1 થશે. તો x=1 જે સામાન્ય અવયવ થયો છે એના ઉપરથી જે કિંમત નીકળે છે x=1 એ મિત્રો આપણે અહીંયા મૂકી દેવાની હોય છે. હવે આપણે આગળ શું કરીશું તેની આપણે વાત કરીએ. તો હવે સૌથી પ્રથમ ડ્રાઈવર સીટની બાજુમાં આપણે 0 મૂકીશું. ફરજિયાત આ જગ્યાએ આપણે 0 જ મૂકવાનો છે. ત્યાર પછી હવે ઊભો સરવાળો કરીશું આ રીતે. તો 1 અને 0 સરવાળો 1 થશે. હવે અહીંયા જે સંખ્યા આવશે એને આ ડ્રાઈવર સીટની સાથે મલ્ટીપ્લાય એટલે કે ગુણાકાર કરીશું. 1 નો ગુણાકાર 1 સાથે 1 થશે. એ ગુણાકાર નેક્સ્ટ સ્ટેપમાં આ ખાનાની અંદર લખીશું 1. હવે આપણે ઉપરના -4
અને આ એકનો બીજા સ્તંભની અંદર સરવાળો કરીશું તો આ સરવાળો થશે માઇનસ ત્રણ. હવે શું કરીશું મિત્રો, તો આ જે માઇનસ ત્રણ છે એને ફરીથી ડ્રાઈવર શીટની સાથે ગુણીશું. માઇનસ ત્રણ ગુણ્યા એક કરીશું મિત્રો, એટલે આપણને મળશે માઇનસ ત્રણ. ત્યાર પછી ઊભો સરવાળો ફરીથી કરવાનો છે, માઇનસ ચાર ઇન્ટુ પ્લસ ચાર માઇનસ થ્રી, તો આ બેનો સરવાળો થશે એ થશે પ્લસ વન. અને હવે ફરીથી અહીંયા જે વન આવેલા છે એનો ગુણાકાર વનની સાથે કરીએ તો વન આવશે, એને આપણે નેક્સ્ટ અહીંયા લખીશું. અને લાસ્ટની અંદર જો આપણો દાખલો સાચો હશે તો છેલ્લે ફરજિયાત ઝીરો જ આવશે, તો અહીંયા માઇનસ એક અને પ્લસ એકનો સરવાળો છે એ ઝીરો થઈ જાય છે. તો અહીંયા મિત્રો આપણા અવયવ પડી ગયા છે. તો હવે આપણે આ દાખલાના અવયવ પાડવાની શરૂઆત કરીએ છીએ. તો આપણી જે બહુપદી છે એને આપણે લખીએ છીએ પી ઓફ એક્સ ઇક્વલ ટુ આપણી રકમ સૌ પ્રથમ એક્સ ક્યુબ માઇનસ ફોર એક્સ સ્ક્વેર પ્લસ ફોર એક્સ માઇનસ વન. હવે જે આના અવયવ પડે છે કઈ રીતે પડે છે, તો તમે એક અવયવ તો અગાઉથી જ જાણો છો, એનો જે તમે કોમન કાઢેલો છે એનો સામાન્ય અવયવ એક્સ માઇનસ વન એને અહીંયા ફરજિયાત લખી દો. હવે બીજા કાઉન્સની અંદર શું આવશે મિત્રો એની વાત કરીએ, તો બીજો કાઉન્સ બનાવવા માટે આપણે હવે કેટલીક વસ્તુ એ નીચે જે જગ્યા છે એમાં જોડવાની છે. તો કઈ રીતે જોડશું ને શું જોડીશું, તો એના માટે એ વાત ધ્યાનમાં લેવાની છે મિત્રો કે અહીંયા સૌથી પ્રથમ આપણી જે પહેલી પદાવલી છે એ પહેલી પદાવલીમાં શું લખેલું છે, તો પહેલી પદાવલીમાં લખેલું છે એક્સનો ઘન, બરાબર છે, જે એક્સની સૌથી મોટામાં મોટી ઘાતવાળી પદાવલી છે એને ધ્યાનમાં લેવાની છે. એ છે એક્સનો ઘન, તો એની જે ઘાત છે એમાંથી એક ઘાત ઓછી કરી દઈએ. જો એમાંથી એક ઘાત ઓછી કરી દઈએ તો બચે એક્સની બે ઘાત, તો અહીંયા શરૂઆત થશે એક્સની બે ઘાતથી, ત્યાર પછી ફરીથી એક ઘાત ઘટશે એટલે એક્સની એક ઘાત, અને ત્યાર પછી એક્સની એક ઘાત હજી ઘટે એટલે એક્સની ઝીરો ઘાત થાય, ધેટ મીન્સ છેલ્લા ખાનામાં અહીંયા ફરજિયાત વન થશે. હવે આ જે છ ઘટકો તમે જોઈ રહ્યા છો જેના ઉપર મેં રાઉન્ડ કરેલો છે, આનો આપણે ગુણાકાર કરી અને આ જગ્યાએ બહુપદી આપણે લખવાની છે. તો જેમાં આ એક્સ સ્ક્વેર અને વનનો ગુણાકાર કરીશું એટલે આપણું પહેલું પદ બનશે અહીંયા એક્સ સ્ક્વેર, ત્યાર પછી માઇનસ ત્રણ અને એક્સનો ગુણાકાર કરીએ તો ત્યાં બનશે માઇનસ ત્રણ એક્સ, અને ત્યાર પછી આપણે એક અને એકનો ગુણાકાર કરીએ તો એ બનશે પ્લસ એક. હવે આગળ જો આમાં કંઈ પણ તમે અવયવ પાડી શકતા હોય આ પદાવલીના તો દાખલો છે એ આગળ કન્ટિન્યુ થશે, નહીતર આ છે એ અવયવ જે પડી ગયેલા છે એ જેનો જવાબ થશે. તો અહીંયા એક્સ સ્ક્વેર માઇનસ થ્રી એક્સ પ્લસ વનમાં એક અને એકનો ગુણાકાર, એકના એવા ભાગ પાડો કે માઇનસ ત્રણ આવે તો એ શક્ય નથી. તો આ દાખલો મિત્રો અહીંયા જ સ્ટોપ થઈ જાય છે અને આ એના શેષ પ્રમેયની મદદથી અવયવ પડી જાય છે. વધુ મહાવરા માટે મિત્રો આપણે બીજું એક ઉદાહરણ લઈએ. તો બીજા ઉદાહરણમાં આપણે જોઈએ એક નવી રકમ લખીએ છીએ જેમાં હું તમને એક બીજા પ્રકારનો અવયવનો મહાવરો કરાવું છું. તો બીજા પ્રકારની રકમ હું કંઈક આ પ્રકારે લઉં છું, પી એક્સ ઇક્વલ ટુ એક્સ ક્યુબ પ્લસ સેવન એક્સ સ્ક્વેર પ્લસ ટેન એક્સ પ્લસ ફોર. તમે રકમ જોઈ શકો છો. તો સૌ પ્રથમ જે હમણાં જ આપણે મેથડ યુઝ કરી લીધી એ મેથડનો આપણે ઉપયોગ કરવો હોય તો આના જે મારા અવયવ પાડવાના થશે તો એ પહેલાં હું આના અગ્ર સહગુણકોનો સરવાળો જો કરું તો આ સરવાળો મને શું મળશે, તો અહીં પહેલું જે પદ છે એક્સનો ઘન એનો સહગુણક એક છે, ત્યાર પછી એક્સ વર્ગવાળા પદનો સહગુણક તમે જોઈ શકો છો પ્લસ સાત છે, ત્યાર પછી એક્સવાળા પદનો સહગુણક તમે જોઈ શકો છો પ્લસ દસ છે, અને અંતિમ પદ પ્લસ ચાર છે. તો અહીંયા જે સરવાળો દસ ને ચાર ચૌદ, ચૌદ ને સાત એકવીસ, એકવીસ ને એક બાવીસ મળે છે, મતલબ કે આ સરવાળો શૂન્ય થતો નથી. એટલે જો શૂન્ય ન થાય તો એક્સ માઇનસ વન એ આનો સામાન્ય અવયવ નથી, એટલે આના આપણે એક્સ માઇનસ વનની રીતે અવયવ ન પાડી શકીએ. જ્યારે આ પ્રોસેસ અહીંયા ફેલ જાય છે ત્યારે એક બીજી પ્રોસેસ કરવાની થાય છે જેમાં આપણે એકી ઘાતવાળા અગ્ર સહગુણકોનો સરવાળો અને
બેકી ઘાતવાળા અગ્ર સહગુણકોનો સરવાળો કરવાનો થાય છે। ચાલો મિત્રો જોઈએ, તો આમાં જે એકી ઘાતવાળું પદ છે એક્સનો ઘન એ એકી ઘાત ધરાવે છે, એનો સહગુણક વન છે, એટલે એકી ઘાતમાં એક આપણે આ લઈશું। પછી એક્સનો વર્ગ છે બેકી ઘાતમાં છે, તો બેકી ઘાતવાળા પદમાં આપણે પ્લસ સાત લઈશું। ત્યાર પછી એક્સની એક ઘાતનો સહગુણક દસ એ એકી ઘાતમાં જશે, એટલે અહીંયા આપણે એકી ઘાતમાં દસ મૂકીશું। અને જે અચળ પદ છે બેકી ઘાતમાં જશે, અચળ પદનો સહગુણક ચાર મૂકીશું। આ બંને સહગુણકોનો સરવાળો તમે જોઈ શકો છો કે દસને એક અગિયાર અને સાતને ચાર પણ અગિયાર જ આવે છે। જો આ સરવાળો સમાન થાય તો એક્સ પ્લસ વન એ બહુપદીનો સામાન્ય અવયવ થશે। તો માટે અહીંયા આપણે લખીશું કે એક્સ પ્લસ વન એ સામાન્ય અવયવ છે। હવે આપણે શું કરીશું, તો આપણે જે હમણાં ફ્રેક્શનના ભાગ કરેલા હતા એ જ રીતે આપણે કોષ્ટકની રીતે ભાગ કરીએ। તો અહીંયા પહેલો સહગુણક તમે જોઈ શકો છો એક, સાત, દસ અને ચાર। તો આ બધા સહગુણકો અહીં લખ્યું છું, એક, સાત, દસ અને ચાર। હવે હું શું કરીશ મિત્રો, તો હવે હું એક સરસ મજાની લાઈન ડ્રો કરીશ અને એ લાઈન ડ્રોને આધારે હું આગળની ક્રિયા કરીશ। તો અહીંયા હું લાઈન ડ્રો કરી દઉં છું મિત્રો, એક આ બીજી લાઈન ડ્રો કરી, આ ત્રીજી લાઈન ડ્રો કરી, એવી જ રીતે અહીંયા ફર્સ્ટ લાઈન આપણી, પછી આ સેકન્ડ લાઈન છે આપણી, આ થર્ડ લાઈન અને આ ફોર્થ લાઈન, અને ડ્રાઈવર સીટની અંદર આપણે બોક્સ કરી દઈએ। હવે વાત આવશે ડ્રાઈવર સીટની, તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણો અહીંયા એક્સ પ્લસ વન સામાન્ય અવયવ થયો છે, એના બરાબર ઝીરો લઈએ તો આપણને અહીંયા એક્સ ઇક્વલ ટુ માઇનસ વન મળશે। તો આપણા ડ્રાઈવર સીટની અંદર મિત્રો માઇનસ વન જશે, બરાબર છે। આ ખાનાની અંદર ફરજિયાત, મેં કીધું એમ, આપણે ઝીરો મૂકવાનો છે। તો હવે આગળ વાત કરીએ મિત્રો, આગળ જોઈશું કે આપણે આ ઝીરો મૂકવાથી કઈ કઈ રીતે ફેરફાર થશે। તો એક અને ઝીરોનો સરવાળો છે એ એક થશે, બરાબર છે। આ બેનો ગુણાકાર કરીએ તો વન ઇન્ટુ માઇનસ વન, ગુણાકાર થશે માઇનસ વન, ઊભો સરવાળો કરીએ, સાત અને માઇનસ એકનો સરવાળો છે છ થશે, છનો ગુણાકાર માઇનસ એકની સાથે કરીએ તો એ માઇનસ છ થશે, દસ અને માઇનસ છનો સરવાળો કરીએ તો એ ચાર થશે, ચાર અને માઇનસ એકનો ગુણાકાર કરીએ તો એ માઇનસ ચાર થશે, અને ચાર અને માઇનસ ચારનો સરવાળો ઝીરો થશે। જ્યારે અહીંયા મિત્રો ઝીરો આવી જાય ત્યારે સમજી લેવાનું કે આપણો દાખલો ઓલમોસ્ટ સાચો જ છે। તો હવે મિત્રો અવયવ પાડવાની શરૂઆત થશે। અવયવમાં આપણે સૌથી પ્રથમ આપણે રકમ લખીશું, એક્સ ઘન પ્લસ સેવન એક્સ સ્ક્વેર પ્લસ ટેન એક્સ પ્લસ ફોર। પ્રથમ અવયવ આપણે સીધો લખી નાખવાનો છે, કારણ કે પ્રથમ અવયવ છે એ આપણો એક્સ પ્લસ વન છે, અને જે બીજો અવયવ છે એ મેં જેમ તમે વાત કરી લીધી આગલા દાખલાની અંદર, તો એ રીતે અહીંયા એક્સનો પાવર ત્રણ છે, તો અહીંથી એક પાવર ઓછો કરી દો તો એક્સની બે ઘાત, એક્સની એક ઘાત અને એક્સની એક ઘાત ઉપરથી આ દાખલો આગળ પૂરો થશે, જેમાં આપણે આ છ પદોનો ગુણાકાર કરીશું, જેમાં પહેલાં બે પદનો ગુણાકાર વન ઇન્ટુ એક્સ સ્ક્વેર, એટલે પહેલું પદ થશે એક્સ સ્ક્વેર, ત્યાર પછી નિશાની પ્લસ છે એટલે છ અને એક્સનો ગુણાકાર છે એ છ એક્સ થશે, અને ત્યાર પછી ચાર અને એકનો ગુણાકાર પ્લસ ચાર થશે, અને અહીંયા એક્સ સ્ક્વેર પ્લસ ફોર પ્લસ સિક્સ એક્સ, એક્સ સ્ક્વેર પ્લસ સિક્સ એક્સ પ્લસ ફોરના આગળ કોઈ અવયવ મિત્રો પડતા નથી, જો પડતા હોય તો એ અવયવ પાડવા પડે, તો અહીંયા ન પડતા હોવાથી અહીંયા આપણો આન્સર છે એ આ ફાઇનલ થાય છે। તો હોપ તમને આ વિડીયો પસંદ આવ્યો હશે, આ વિડીયોને જોવા માટે આભાર।